વર્ષ સીઓ છે અમિતાભ કાંત તો એની એક સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ નંબરે છે મોટા રાજ્યમાં ગુજરાત પ્રથમ છે કેરળ બીજા નંબરે અને પંજાબ ત્રીજા નંબરે ફ્રેન્ડ વાત કરીએ નાના રાજ્યની તો નાના રાજ્યમાં ગોવા નંબર વન છે ત્રિપુરા નંબર ટુ છે મણિપુર નંબર ત્રણ છે અને જો સૌથી છેલ્લા રાજ્યોની વાત કરવામાં આવે તો એમાં ઝારખંડ સૌથી છેલ્લે છે એના પછી મધ્યપ્રદેશ એના પછી છત્તીસગઢ તો તમારે આ યાદ રાખવાનું છે નેક્સ્ટ છે હાલમાં વિશ્વ ચગાસ રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ હાલમાં વિશ્વ ચગાસ રોગ દિવસ જે છે એ ચૌદ એપ્રિલના રોજ મનાવવામાં આવ્યો અને આ રોગને સાયલેન્ટ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે એને પછી હાલમાં સમાજ સુધારક જ્યોતિબા ફુલે મહાત્મા જ્યોતિબા ફુલે જયંતિ ક્યારે મનાવવામાં આવી તો મિત્રો હાલમાં અગિયાર એપ્રિલના રોજ સમાજ સુધારક જ્યોતિબા ફુલે જયંતિ મનાવવામાં આવી છે તેમનો જન્મ અગિયાર એપ્રિલ અઢારસો સત્તાવીસના રોજ થયો હતો જ્યોતિબા ફુલે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી કયા સમાજની સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી જ્યોતિબા ફુલે બરાબર અઢારસો અડતાલીસમાં છોકરીઓ માટે પ્રથમ શાળા એમણે ખોલી હતી અને મિત્રો અઢારસો અડતાલીસમાં છોકરીઓ માટે પ્રથમ શાળા ખોલી એ તમારે ખાસ યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે હાલમાં આવેલ આઈઆઈએસસી આઈઆઈએસસી ક્યાં આવેલું છે બેંગ્લોર બરાબર આઈઆઈએસસી બેંગ્લોરની રિપોર્ટ મુજબ કઈ નદીમાં પ્લાસ્ટિક મળ્યો છે તો ફ્રેન્ડ આઈઆઈએસસી બેંગ્લોરની રિપોર્ટ મુજબ કાવેરી નદીમાં બરાબર કાવેરી નદી બેંગ્લોરથી નીકળીને બંગાળની ખાડીમાં મળે છે તેમાં માઇક્રો પ્લાસ્ટિક મળી આવ્યું છે ખાસ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુ ડેનું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરોલમ્પિક કોવિડ જી કે ટેક એવોર્ડ્સ બે હજાર બાવીસ સ્પોર્ટ્સ જીકે આઈપીએલ બદલાયેલા નામ પુસ્તક લેખક કંપની સીઓ અને બ્રાન્ડ એમ્બેસેડર ટોટલ છવ્વીસ કરન્ટર્સની પીડીએફ જોઈતી હોય તો એના માટે બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ પણ કરો આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં તમને પીડીએફ મળી જશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે આઠ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ છે આની અંદર નેક્સ્ટ હાલમાં એફઆઈએચ જુનિયર મહિલા હોકી વિશ્વકપ બે હાજર કોને જીત્યો છે તો મિત્રો એ જીત્યો છે નેધરલેન્ડે બરાબર એફઆઈએચ જુનિયર મહિલા હોકી વિશ્વકપ બે હાજર બાવીસ જીત્યો છે નેધરલેન્ડે બરાબર જર્મનીને હરાવીને જીત્યો છે ફ્રેન્ડ વાત કરીએ નેધરલેન્ડની નેધરલેન્ડનું કેપિટલ છે એમસ્ટરડેમ કરન્સી છે યુરો અને પીએમ છે માર્ક રૂટ એના પછી હાલમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના ફરીથી અધ્યક્ષ કોણ બન્યા છે તો ફ્રેન્ડ એ બન્યા છે ઇકબાલ સિંહ લાલપુરા હાલમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના ફરીથી અધ્યક્ષ બની ગયા છે ઇકબાલ સિંહ લાલપુરા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ બરાબર નેક્સ્ટ છે હાલમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવવાવાળા બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા છે તો ફ્રેન્ડ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવવાળા બીજા ભારતીય બન્યા છે વીર રોહિત શર્મા

પંડ્યા આટલું તમારે યાદ રાખવાનું છે હાલમાં કરંટ અપેરના પ્રશ્નો છેલ્ડ ઓસ્ટ્રેલિયા પુરુષ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બની ગયા બરાબર ઇંગ્લેન્ડ પોલ કોલિંગવુડ જે છે ઇંગ્લેન્ડના મુખ્ય કોચ બન્યા છે અને ઓસ્ટ્રેલિયાના બન્યા છે એન્ડ્રુ મેકડોનલ્ડ પ્રેન્ડ વાત કરીએ ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયાના પીએમ છે હાલમાં સ્કોટ મોરિસન ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા અને કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર નેક્સ્ટ છે હાલમાં એચએલ ના ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર માર્ક 3 ને કયા અર્ધસૈનિક બળમાં સામેલ કરવામાં આવ્યું છે તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચએલ નું પૂરું નામ છે એના એક ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર છે મિત્રો બરાબર આ ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર માર્ક 3 જે છે એને સામેલ કરવામાં આવ્યા છે હાલમાં સમા તો ભારતીય તર ટ્રક બળ એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં વાત કરીએ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એની સ્થાપના સેવન્ટી એટમાં થઈ હતી હેડક્ ન્યૂ દિલ્હી ખાતે હાલ છે ના DG છે હાલમાં વિરેન્દ્ર પઠાણિયા ફ્રેન્ડ આ જે helicopter છે એમાં ટ્વીન એન્જિન લાગેલું છે અને ટ્વીન એન્જિન વાળો ધ્રુ 3 ની રેન્જ છે 660 કિલોમીટર બરાબર નેક્સ્ટ હાલમાં ICC ક્રિકેટ સમિતિના સભ્ય બોર્ડ પ્રતિનિધિના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે હાલમાં ICC ક્રિકેટ સમિતિના સભ્ય બોર્ડ પ્રતિનિધિત્વના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે જય સાની જય શાહ અમિત દીકરા છે આઈસીસીની સ્થાપના ઓગણીસો ને નવમાં થઈ હતી હેડક્વાર્ટર આવેલું છે દુબઈ ખાતે અને એના હાલમાં અધ્યક્ષ છે બાર્કલે બરાબર નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યના દીમા હસાઓ જિલ્લામાં મહાપાષાણ કાલના પથ્થરના ગળા મળ્યા છે બરાબર પથ્થરના ગળા મળ્યા છે મિત્રો મહાપાષાણ કાળના તો એ છે અસમ અસમ રાજ્ય યાદ રાખવાનું છે દીમા જિલ્લો યાદ રાખવાનું છે વાત કરીએ કેપિટલ છે મિત્રો અસમના છે હેમંત શર્મા અસમના રાજ્યપાલ છે જગદીશ મુકી હાલમાં અસમિયા કવિ નીલમણી ફુક્કનનો છપ્પનમો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે નદીઓમાં નાઇટ નેવિગેશન મોબાઈલ એપ લોન્ચ કરવા વાળો પહેલો રાજ્ય બન્યો છે અસમ

નેક્સ્ટ છે હાલમાં કોણે પોતાની પુસ્તક હિયર યોર સેલ્ફનું વિમોચન કર્યું છે તો ફ્રેન્ડ આ પુસ્તકનું વિમોચન કર્યું છે પ્રેમ રાવત લેખક પણ એ પોતે જ છે બરાબર પ્રેમ રાવત રાઈટ આન્સર છે આની અંદર થોડીક પુસ્તકોની વાત કરીએ તો હાલમાં ધ ગ્રેટ ટેક ગેમ બુક લેખક છે અનિરુદ્ધ સુરી ઉડાન એક મજદૂર બચ્ચેકીના મિથિલેશ તિવારી અ ટુ પ્રોટેક્ટના પ્રિયમ ગાંધી મોદી ધ મિલિનિયમ યોગીના દીપમ ચેટર્જી અનફિલ્ડ બેરલ્સ ઇન્ડિયાઝ ઓલ્ડ સ્ટોરીના રીચા મિશ્રા ધ ફાઉન્ડર્સ ધ સ્ટોરી ઓફ પીપલના જીમી સોની નેક્સ્ટ હાલમાં વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાડ્યું છે તમને વર્લ્ડ બેંકની રિપોર્ટ પ્રમાણે ભારતની જીડીપી વૃદ્ધિ દર બે હજાર ત્રેવીસમાં

નેક્સ્ટ છે હાલમાં ચર્ચામાં રહેલ હેલીના મિસાઇલની મહત્તમ રેન્જ કેટલી છે તો ફ્રેન્ડ હેલીના મિસાઇલ હાલમાં જે છે ચર્ચામાં છે એની મહત્તમ રેન્જ છે સાત કિલોમીટર કેટલી છે સાત કિલોમીટર મિત્રો આ જે મિસાઇલ છે આ ડીઆરડીઓએ બનાવી ત્રીજી પેઢીની એન્ટીટેક ગાઈડેડ મિસાઇલ છે આ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે હાલમાં ડબ્લ્યુટીઓએ બે હજાર બાવીસમાં વૈશ્વિક વ્યાપાર વૃદ્ધિનું કેટલા ટકા અનુમાન લગાવ્યું છે

આઈપીએલના ઇતિહાસમાં રિટાયર્ડ આઉટ થનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે રવિચંદ્રન અશ્વિન ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ એના પછી હાલમાં કયા રાજ્યમાં ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ બે હાજર એકવીસની જાહેરાત થઈ છે તો મિત્રો એ થઈ છે મધ્યપ્રદેશ રાજ્યમાં મધ્યપ્રદેશ રાજ્યમાં ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ બે હાજર એકવીસની જાહેરાત થઈ છે હાલમાં વાત કરીએ મધ્યપ્રદેશથી સીએમ છે શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે

એના પછી હાલમાં અદાણી ગ્રીન એનર્જી દેશની કેટલામી સૌથી મોટી કંપની બની છે તો મિત્રો એ બની ગઈ છે આઠમી અદાણી ગ્રીન એનર્જી દેશની આઠમી સૌથી મોટી કંપની બની ગઈ છે એચડીએફસી અને બજાજ ફાઈનાન્સને પાછળ મૂકીને તો આપણે યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હાલમાં માધવપુરના ગેડ મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું રાઈટ આન્સર તો રામનાથ કોવિંદ ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે